ભુજના શહેરીજનોએ વેરા વસૂલાતમાં નગરપાલિકાને કેટલો સહયોગ આપ્યો, વેરા વસૂલાત અંગે નગરપતિએ માહિતી આપી. ભુજ નગરપાલિકા દ્વારા ચાલુ હિસાબી વર્ષની અંદર જે ટાર્ગેટ રાખવામાં આવ્યું છે વેરા વસૂલાતનું, એ ટાર્ગેટ તરફ અમે આગળ વધી રહ્યા છીએ. અંદાજિત 12 કરોડ રૂપિયાની રિકવરી અમે ઐતિહાસિક કરી લીધી છે. આવનારા દિવસોની અંદર આ રિકવરી વધશે. હજી પણ માર્ચ મહિનો આખો બાકી છે. હું આપણા માધ્યમ દ્વારા શહેરીજનોને અપીલ કરું છું, વિનંતી કરું છું કે 1 એપ્રિલ 2023 હિસાબી વર્ષથી તમારા બાકી રહી ગયેલા લેણાં અથવા તમારી પ્રોપર્ટી નગરપાલિકાના ચોપડે નહીં ચડી હોય અને તમે 1 એપ્રિલ 2023 આવશો કે ઈ વર્ષમાં હિસાબી વર્ષમાં આવશો તો તમારા ઉપર 18% ચક્રવૃદ્ધિ વ્યાજ ચાલુ થઈ જશે. આ કોમ્પ્યુટરની સિસ્ટમ હશે, સોફ્ટવેર હશે, આની અંદર તમારા લેણાં કોઈ માફ નહીં કરાવી શકે, તમારા લેણાં કોઈ ઘટાડી નહીં શકે. એટલે આપ પણ વ્યાજથી બચો અને નગરપાલિકાને મદદરૂપ થાઓ અને નગરપાલિકા આ રકમથી ભુજના વિકાસમાં આગળ વધી શકે. ગઈકાલે જ 7 કોમર્શિયલ પ્રોપર્ટીઓને અમે સેલિંગની નોટિસ આપી છે. આવનારા 7 દિવસની અંદર જો એ પોતાની રકમ નહીં ભરે તો એમની પ્રોપર્ટી પણ અમે સીલ કરશું. જે રેસિડેન્ટ પ્રોપર્ટીઓ છે જેના ઘણા બધા લેણાઓ બાકી છે એના પણ જરૂર પડશે તો ડ્રેનેજ અને પાણીના કનેક્શન અમે કાપી નાખશું.